त्राणने हवे मात्र गणतरीना कलाको बाकी रह्या छे त्यारे पतंग रसिया बजारमां पतंग दोरा खरीदवानी साथे साथे फटाकडा पण खरीदता होय छे। फटाकडाना वेपारीओमां ઉત્તરાયણમાં પણ દિવાળી જેવો માહોલ જોવા મળે છે, કારણ કે આખો દિવસ આકાશમાં રંગબેરંગી પતંગો ચગતા જોવા મળે છે, તો રાત્રે આકાશમાં ફટાકડા સાથે ઝગમગતું જોવા મળે છે। ફટાકડાના વેપારીએ જણાવ્યું કે દર વર્ષે ઉત્તરાયણની આગલી રાત્રે લોકોમાં મોટા પ્રમાણમાં ફટાકડાની ખરીદી કરે છે। મકર સંક્રાંતિને હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે ત્યારે અમદાવાદવાસીઓ ઉત્તરાયણમાં પતંગો ચગાવવાની સાથે સાથે ફટાકડા ફોડવાની પણ મજા લેતા હોય છે। ત્યારે આવતીકાલે ઉત્તરાયણ છે અને તેને લઈને બજારોમાં તો ઉત્તરાયણનો માહોલ જોવા જ મળી રહ્યો છે, પરંતુ સાથે સાથે જે રીતે ફટાકડા ખરીદવા માટે પણ લોકો આવી રહ્યા છે, ફટાકડાના વેપારી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। તમારું નામ? શેખ શાહનવાજ। ઉત્તરાયણમાં લોકો પતંગો તો ચગાવતા હોય છે પરંતુ સાથે સાથે ફટાકડા પણ ફોડતા હોય છે, આ વખતે કેવો માહોલ છે? આ વખતે થોડો ઓછો માહોલ છે, 20% ઘડાકી જેવી ઓછી છે, અને લોકો પતંગ તો ચકાવે છે પણ સાથે જે રાત અંધેરું સુરત ઢલે એના પછી લોકો ફટાકડાનો પણ મજા લે છે। સૌથી વધારે કયા ફટાકડા લોકો ખરીદે છે? સૌથી વધારે ઉપરની આતશબાજી ઓર કલર સ્મોક આવે છે, એ બે ફટાકડાનો વધારે આનંદ લે છે। આ વખતે કેટલી માંગ છે ફટાકડામાં? આ વખતે 20% ઓછી માંગ છે ગયા વખતે કરતા, કેમ કે ભાવ વધારો છે એના માટે। બિલકુલ, તો આવતીકાલે ઉત્તરાયણ છે, ગણતરીના કલાકો બાકી છે ત્યારે ઉત્તરાયણમાં બજારમાં પણ અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે। બે વર્ષ બાદ લોકો ઉત્તરાયણનો તહેવાર મનાવશે ત્યારે ગુજરાતીઓ માટે આ એક ખુશીનો પર્વ છે, અને લોકો બે વર્ષથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ધામધૂમથી ઉત્તરાયણ પર્વનો ઉત્સાહ મનાવવામાં આવે। અને અત્યારે પણ જે રીતે બજારોમાં પણ જે અત્યારે લોકો છે તે પણ જોવા મળી રહ્યા છે, અને મોટી સંખ્યામાં અત્યારે અહીંયા ખરીદી કરવા માટે પણ લોકો છે તે આવી રહ્યા છે, ત્યારે ખાસ કરીને પતંગો તો દેખાશે પરંતુ સાથે સાથે રાત્રે પણ લોકો ફટાકડા ફોડીને ઉત્તરાયણની ઉજવણી કરશે। ભૂમિકા વાસુર, જીએસટીવી અમદાવાદ।